ભગવાનની જેના ઉપર અતિ કૃપા હોય ને એ જ આ માર્ગે પગ મૂકે ભાઈ, જેના ઉપર પરમાત્માની અસીમ કૃપા હોય એ જ આ માર્ગે પગ. કથા સાંભળવા માટે ટિકિટ નથી હોતી, છતાંય ઘણા ન આવે. મને ક્યાં મોકલી પરિવારે આમંત્રણ આપ્યું? અરે તારા ભાગમાં ભગવાનની કથા સાંભળવા નહીં લીખું. આ કથા ગંગામાં સ્નાન કરવાનું તારા ભાગ્યમાં નહીં લખ્યું હોય તો તું આવા ધોકા કરે. તારી દિવાલે ચોપાનીઓ ચોટાડી ગયા હોય ને બીજે દી હવારે ખબર પડે તો કાઢી નાખે. પછી આમંત્રણ ન આવ્યા ધોકા કરે. આ તો જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એ જ કથા સાંભળે. ઘણી વાર તો એવું બને કે આપણે ખબર પડે કે આપણે ત્યાં ગામની અંદર આવો પ્રસંગ થવાનો છે. એક નોકરિયાત માણસ, એને ખબર પડી કે ભગવત જ્ઞાન યજ્ઞ છે તો આપણે આ લાભ લેવો. હાથે હાથ દિવસ એને બિચારાએ રજા મૂકી દીધી કે આ કથા ગંગા આંગળે થઈ રહી છે તો આનો લાભ લેવો, એટલે એને સિકલી મૂકી દીધી, રજા મૂકી દીધી. અને એ જ્યાં ભગવાનની પોથીયાત્રા શરૂ થઈ એ વાતે ગાતે ભગવાન લાવ્યો, ફટાકડા ફોડ્યા ને કાનની ધાક પડી ગઈ. નક્કી કર્યું તું ભગવાનની કથા સાંભળવી પણ કાનમાં ધાક પડી ગઈ, રજા મૂકી, હાથે હાથ દિવસ કથા ન સાંભળી. કથા પૂરી થઈ ને એટલે ફરી પાછી વાતે ગાતે પોથી લઈ જવામાં આવી અને ફરી ફટાકડા ફોડો આવ્યો ને તો કાનની ધાક ખુલી. અરે ભગવાનની કૃપા હોય ને તો જ આ મળે, નહી તો ગમે એટલું નક્કી કરો ને તો આ ન મળે, આ પ્રાપ્ત નથી નથી એવી આ શ્રીમદ ભાગવત અધિકાર વિના ન મળે, અધિકાર વિના પ્રાપ્ત ન થાય. અને અધિકાર વિના ભાગવત કોઈને મળતું નથી ભાઈ. ગંગાને કિનારે અનશન વ્રત લઈને પરીક્ષિત મહારાજ બેઠા હતા એ સમયે બધા દેવતાઓ ઇન્દ્રના નેતૃત્વ નીચે અમૃત કુંભ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા કે હે સુખદેવજી મહારાજ, પરીક્ષિત મહારાજને સાપ છે કે આજથી સાતમે દિવસે તક્ષક નાગના દંશથી એમને મૃત્યુ થશે. એટલે ગંગાને કિનારે અનશન વ્રત લઈને ત્યાગ લઈને ગંગાને કિનારે બેઠા છે, આ અમે અમૃત કુંભ લઈને આવ્યા, તમે એને અમૃતનું પાન કરાવો, એને ક્યારેય મળવું નહીં પડે. સુખદેવજી મહારાજ કે એને બદલામાં તમારે હું જોઈશ. સુખદેવજી મહારાજને ખબર છે કે આ દેવતાઓ સ્વાર્થી છે, એમને એમ નહીં આવ્યા હોય. આપણે ત્યાં એક કહેવત છે ને, લાલો લાભ વગર લોટે નહીં. એના બદલે તમારે શું જોઈએ છે કે આ જે ભાગવત કથા તમે પરીક્ષિતને સંભળાવો છો એના બદલે અમને સંભળાવો. એટલે સુખદેવજી મહારાજ દેવતાઓને બિન અધિકૃત જાણી શકા, કાં તો સોદો કરવા આવ્યો, આ તો વેપાર કરવા, આ કોઈ વેચી શકાય એવી વસ્તુ નથી, આની કોઈથી કિંમત ન હોય. કથા તુલ્ય, આની તુલના ન થઈ શકે. કાચ અને મણીની તુલના ન થઈ શકે, કાચ અને મણીનો વિનિમય ન થઈ શકે. સમાન મૂલ્ય હોય ને એનો વિનિમય થાય, આ વેચી શકાય એવી કોઈ વસ્તુ નથી. એટલે સોદો કરવા માટે આવ્યા હતા. એટલે દેવતાઓને બિન અધિકૃત જાણી અને સુખદેવજી મહારાજે કથાનું પાન નથી કરાવ્યું. સાચા અધિકારી પરીક્ષિત મહારાજ, પરીક્ષિત મહારાજને આ કથા સુદ્ધાનું પાન કરાવ્યું છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી હો ભાઈ, આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, એક એને કબાટમાં રાખી મૂકવાનું નથી. શ્રીમદ ભાગવત એ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે, પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ. પૂર્વે આ ભાગવતની કથા સનતકુમારોએ દેવર્ષિ નારદને કહી. દેવર્ષિ નારદ ને સનતકુમારોએ આ કથા કહી. વચ્ચે છે એ સુજી પૂછે છે, મહારાજ તમે એમ કહ્યું કે સનતકુમારોએ આ કથા દેવર્ષિ નારદને સંભળાવી, તો દેવર્ષિ નારદ છે એ તો જો લોકોના ઝઘડા ટંટા ફિસાદથી દૂર છે, એ એક જગ્યાએ સ્થિર નથી રહી શક્યા, તો એમણે સાત દિવસ એક જગ્યાએ સ્થિર રહીને આ કથા કઈ રીતે સાંભળી?
लोक विग्रह मुक्तस्य नारदस्य स्थिरस्य च विधिश्रवे कृतः प्रीते संयोग कुत्र तेषः। नारद सु प्रत्येक संतो ना ललाटे छे ने लखायलु होय एक जग्याए स्थिर न रखे संतो छे ने ए तो आपड़ा संस्कृति ना छे संदेह वात इने आपड़ी संस्कृति देहे गेहे जने जने पोचाड़वानी छे इने फरतु रहेवानुं छे। अने नारद अस्थिर एटले परमात्मा भगवान मां जे स्थिर छे ते नारद કહેવાય છે કે દેવર્ષિ નારદ છે એ બદ્રિકાશ્રમની અંદર આવ્યા, બદ્રિકાશ્રમની અંદર સનતકુમારોને એનો સંગમ થયો, સનતકુમારે દેવર્ષિ નારદને જોયું તો દેવર્ષિ નારદના મુખ ઉપર ચિંતાના વાદળો છવાયેલા એમણે જોયા, એટલે દેવર્ષિ નારદને પૂછ્યું કે આપ જેવા સંત સંત કોઈથી ચિંતા ના કરે, એ તો ચિંતન કરે હરિનું, સંતો ચિંતા ના કરે, આપના મુખ ઉપર ચિંતાના વાદળો છવાયેલા જોવા મળે છે, શું કારણ છે? સંતો છે ચિંતન કરે હરિ, એ કોઈથી ચિંતા ન કરે, અને ચિંતા છે એ તો ચિત્તા જેવી છે, ચિંતા ચિત્તા જેવી છે, ચિત્તા છે ને મૂળદાને હળગાવે ને આ ચિંતા છે ને એ તો જીવતાને હળગાવે, જીવતાને હળગાવે। ભગવાને આવું સરસ મજાનું જીવન આપ્યું હોય એને પોતાના જીવનની ચિંતા શા માટે થઈને કરવી જોઈએ? દાસ મલોકાયો કહે सब को दाता राम। चिंता सा माटी करिए, सबको दाता राम, अजगर करे न चाकरी पंछी न करे काम, दास मलुका यू कहे सबको दाता राम। એટલે હું તમને એમ નથી કહેતો કે તમે આ બધું છોડી દેજો, ભગવાનને કહેજો બે માણ બાજરો ઘરે નાખી દે, અહીંયા એવું નથી, અહીં સમજવાનું છે ભગવાન છે ને બધાને આપી દે, કીડી ને કણ હાથી ને મણ જેને જે જોઈએ તે ભગવાન છે આપી દે, આપણે પુરુષાર્થ કરવાનો છે, આપણે પુરુષાર્થ કરવાનો છે, પ્રભુમાં આપણે વિશ્વાસ રાખીએ, પ્રભુ છે ને કોઈને ભૂખો મારો વાલો ઉડાવતો નથી। એ જે અખંડ રોજી હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી, દેવા દેવાળો રે નથી ભગવાન નથી રે બિહારી, એ જે અખંડ રોજી હરિનાથમાં વાલો બધાને દે છે, કોઈને ભગવાન ભૂખે નથી ઉડાવતો। વિચાર તો કરો, માના પેટમાં હતા ત્યારે જેમણે પોષણ કર્યું, નવ નવ મહિના માના ઉદરમાં રહ્યાને પોષણ કર્યું, જન્મ થયો તો મુખમાં દાંત નતા, તો જે ભગવાનને માને દૂધ આપ્યું, હવે દાંત આપ્યા તો એ ચાવવાનું આપશે નહીં, પચાવવું નહીં આપે, અરે આપી દે વિશ્વાસ રાખ। એ જ નવ નવ મહિના માતાના ઉદર વસારે,
જડપી જીવાડ્યા, ઉદરવસીને વાલો આપ છે મનડા રાખો વિશ્વાસ રાખો, આપી દેશે ભાઈ આપી દે, વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. પુરુષાર્થ કરવાનો, પુરુષાર્થ તો કરવાનો, બધું છોડી દેવાનું નહીં, પણ પરમાત્મામાં વિશ્વાસ રાખો. એક જણ છે ને માથે બોજો મૂકીને ચાલ્યો જતો હતો, એ જ સમયે કાળા ખેડૂત માર્ગમાં એને સામો મળ્યો. એમણે પૂછ્યું કે ભાઈ ક્યાં જવું છે? કે ઉટળા જવું છે. તો કે હું ઉટળા જ જાઉં છું, તો મારા ગાડામાં બેસી જાઉં. પેલો માથે બોજો હતો એ ગાડામાં બેહી તો ગયો, પણ બોજો એમને માથે રાખ્યો. એટલે ગાડા ખેડૂતે પાછળ વળી કહ્યું કે ભાઈ આ તે માથે બોજો રાખ્યો, એ ગાડામાં મૂકી દે ને, મુસાફર પહેલો કેટલો તારા બળદને વજન ઓછો લાગે ને બોલ, હું માથે રાખે કે ગાડામાં, શું મતલબ, શું ફેર પડવાનો છે? મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જેના ગાડામાં બેઠા હોય ને એના ગાડામાં મૂકી દેવાય, માથે લઈને ન ફરાય. રામના ગાડામાં બેઠા હોય તો રામના, રામાપીરના ગાઠામાં બેઠા હોય તો રામાપીરના, વાછરા દાદાના ગાડામાં બેઠા હોય તો વાછરા, જેના ગાડામાં બેઠા હોય ને માથે લઈને ફરાય. વિશ્વાસ રાખો ભગવાનમાં, ભગવાન બધાને આપી દે છે. દેવર્ષિ નારદે કહ્યું છે કે સનત કુમારોને કહ્યું કે હું ફરતો ફરતો છે, એ મેં પૃથ્વીના ખૂબ વખાણ સાંભળ્યા, દેવતાઓ પણ ભગવાનને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરે કે ભારત દેશમાં અમને જન્મ આપો, એટલા વખાણ સાંભળ્યા, તે હું જોવા માટે થઈને નીકળ્યો છું પૃથ્વીને જોવા માટે, પુષ્કર ગયો, કાશી ગયો, પ્રયાગ ગયો, હરિક્ષેત્ર ગયો, શ્રીરંગ ગયો, સેતુબંધ ગયો, અનેક તીર્થમાં હું ફર્યો, પણ કોઈ જગ્યાએ મને શાંતિ જોવા મળી, કોઈ જગ્યાએ શાંતિ, જેટલા વખાણ સાંભળ્યા તેવું તો કઈ મેં જોયું નહીં. એનું કારણ, કળિયુગે પોતાના અધર્મ નામના મિત્રની સાથે અત્યારે પૃથ્વીની અંદર નિવાસ કર્યો, એટલે ક્યાંય શાંતિ નથી. જીવો બધા છે ને પેટ ભરા થઈ ગયા છે, કળિયુગનું વર્ણન કરે છે દેવર્ષિ નારદ. જીવન, જીવો બધા પેટ ભરા થઈ ગયા છે, પૃથ્વીની અંદર ક્યાંય સત્ય રહ્યું નથી, પવિત્રતા ક્યાંય દેખાતી નથી. પેટ ભરવું એ જ પુરુષાર્થ છે. કોઈને મૂંડી નાખો પણ મૂડીને મેળવો, આવો જીવન મંત્ર થઈ ગયો છે. વગર મહેનતે પૈસા કમાવા છે, કડવું બોલનારા બધા થયા છે. એક સમય એવો હતો કે અજાણ્યો માર્ગે માણસ પણ માર્ગમાં મળે ને તો સામેથી જય શ્રી કૃષ્ણ, રામ રામ, સમય હોય તો પોતાને ઘરે બોલાવે, ઘરે લઈ જાય, એને આવકારો આપે, એને પાણી પાય. હવે તો બોલાવ્યા નથી થતા. આપણે પૂછીએ કઈ બાજુથી આવતો, સુલામાંથી બેઠો હોય તો આપણે કઈ કા વડીલ બેઠા છો, તું કેતો હોય તો ઊભો થઈ જાય. બોલાવીએ નહીં તો તકલીફ થઈ જાય, બોલાવે ને બહુ મોટો થઈ ગયો હોય તો બોલાવવામાંથી જાય, બહુ મોટો થઈ ગયો હોય તો બોલાવવામાંથી જાય, બોલાવીએ તો એ તકલીફ, ન બોલાવીએ તો પણ તકલીફ. લોકો બધા આળસુ થયા હશે. નારદજી સમાજ દર્શન કરાવે છે, નારદજી સમાજ દર્શન કરાવે છે. ઘેર ઘેર સ્ત્રીઓનું રાજ છે, ઘેર ઘેર બહેનોનું રાજ છે. અને કહેવાય છે કે કળિયુગની અંદર કન્યા વિક્રય થઈ રહ્યો છે. દાંપત્ય જીવનમાં ક્યાંય સંપની સુગંધ છે જોવા મળતી નથી.
જગડાન કંકા, જગડાન કંકા સજ ચાલે છે, ક્યાંય શાંતિ નથી. અધિકારની લડત સર્વત્ર દેખાય છે, પણ કર્તવ્યની સમજ ક્યાંય દેખાતી નથી, ક્યાંય દેખાતી નથી. ભક્તિદેવી દીનતાના સિંહાસન ઉપર બિરાજમાન છે, એમણે શૃંગાર કર્યો છે, ચરણમાં નુપુર છે, હાથે કંકણ છે, સ્વયં એ કેળનો કંદરો છે. સદાચરણ એ ભક્તિ દેવીના ચરણના નુપુર છે. ભગવાનમાં વિશ્વાસ એ ભક્તિનો શ્વાસ છે, ભગવાનનું નામ એ ભક્તિનો પ્રાણ છે. મહારાણી હોય છે એટલે એને દાસી હોય ને, મુક્તિ નામની એને દાસી છે. ભગવાનને વરેલી સૌભાગ્યવતી એ સ્ત્રી વાંજણી નથી, બે સંતાનની એ માતા છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના એને બે પુત્ર છે. દીનતાના સિંહાસન ઉપર બિરાજમાન છે. ભક્તિમાં જ્યારે અભિમાન આવે ને એટલે અપરાધ બની જાય, અપરાધ બની જાય. અહીં અહંકાર પણ અપરાધ રૂપ છે. સનત કુમારો ને દેવર્ષિ નારદ કહે છે, આશ્રમ યવનો દ્વારા રૂંધાય છે. કોઈ યોગી નથી રહ્યો, કોઈ જ્ઞાની નથી રહ્યો, કોઈ સત્પુરુષ મને જોવા ન મળ્યો. કળિયુગના દોષોને જોતો 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 હું યમુનાના કિનારા ઉપર આવ્યો છું. હે મુનીશ્વરો, યમુનાના કિનારે મેં એક આશ્ચર્ય જોયું છે. યમુનાના કિનારા